दादा भगवान प्ररूपित पुस्तक दादा भगवान नु वांचन। आवो ज्ञान क्यारे ने केवी रीते थयो? अक्रमनी आ लब्धि अमने वरी। दादा, आपसीने जे ज्ञान प्राप्त थयुं ये कई रीते प्राप्त थयुं? आ अमने प्राप्त थयुं नथी, आ अमने लब्धि छे। नैसर्गिक रीते आ नेचरल प्राप्त थयुं छे? हा, दिस इज बट नेचरल। जे कई आपनी उपलब्धि छे ए पण सूरतना स्टेशने आवी ते कई दरेकने नथी आवी, आपने आवी। कारण के आपे पण क्रमिक मार्गे कई धीरे धीरे कर्युं हशे। घणुं ए क्रमिक मार्गनुं ज छे आ बधुं करेलुं, पण उदय आव्यो अक्रमनो। कारण के नापास थयाने, केवळ ज्ञानमां नापास थयाने, એટલે આ ઉદયમાં અક્રમ આવીને ઊભું રહ્યું। ક્રમ અક્રમનો ભેદ। અક્રમ વિજ્ઞાન શું છે એ પહેલું જાણવું છે। અહંકારનો ફૂલ સ્ટોપ એનું નામ અક્રમ વિજ્ઞાન, અને અહંકારનો કોમા એનું નામ ક્રમિક વિજ્ઞાન। આ આંતરવિજ્ઞાન કહેવાય છે, જે પોતાને સનાતન સુખ તરફ લઈ જાય છે। એટલે પોતાનું સનાતન સુખ પ્રાપ્ત કરાવે એ આત્મવિજ્ઞાન કહેવાય, અને આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટવાળું સુખ કરે એ આ બધું બાહ્ય વિજ્ઞાન કહેવાય। બાહ્ય વિજ્ઞાન તો છેવટે વિનાશી છે ને વિનાશ કરનારું છે, અને આ સનાતન છે અને સનાતન કરનારું છે। જ્ઞાનાગ્નિથી પાપો ભસ્મીભૂત। દાદા, એ પ્રક્રિયા શું છે કે એક કલાકમાં માણસને ચિંતામુક્ત કરાવી શકે, એમાં કોઈ ચમત્કાર છે, કોઈ વિધિ છે? કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જ્ઞાની પુરુષ એ સર્વ પાપોને ભસ્મીભૂત કરી શકે છે જ્ઞાનાગ્નિથી। એ જ્ઞાનાગ્નિથી પાપો અમે ભસ્મીભૂત કરીએ અને પછી એ ચિંતારહિત થઈ જાય છે। નથી કો ફેર પ્રકાશમાં ક્યાંય। આપ ભગવદ્ ગીતાની થિયરીમાં માનો છો? બધી જ થિયરીમાં માનું છું, કેમ ના માનું? એ ભગવદ્ થિયરી એક જ છે ને, આ તો આમાં ડિફરન્સ ના હોય। આ થિયરીમાં ને એમાં ડિફરન્સ ના હોય, પ્રકાશમાં ફેર નથી, રીતમાં ફેર છે। આ જ્ઞાનનો પ્રકાશ તો એક જ પ્રકારનો છે, આ બીજા માર્ગે, અને આ માર્ગનો, સનાતન માર્ગનો જ્ઞાનનો જે પ્રકાશ તો એક જ પ્રકારનો, પણ એની રીત જુદી છે। આ આ અલૌકિક રીત છે। એક કલાકમાં માણસ સ્વતંત્ર થઈ જાય છે, વિધિન વન અવર ચિંતારહિત થઈ જાય। સાધના સનાતન તત્વની જ। આપે પહેલાં ઉપાસના કે સાધના કરેલી? સાધનાઓ તો બધી જાત જાતની કરેલી, પણ હું સાધના એવી નહોતો કરતો કે એ સાધનાથી કંઈ વસ્તુ પ્રાપ્ત થાય। કારણ કે મારે કોઈ વસ્તુ જોઈતી નહોતી, એટલે એવી સાધના કરવાની જરૂર જ નહીં ને। અમે તો સાધ્ય વસ્તુની સાધના કરતા હતા, જે વિનાશી વસ્તુ નથી, અવિનાશી વસ્તુ છે એની સાધના કરતા હતા। બીજી સાધનાઓ હું કરતો નહોતો। જ્ઞાન પહેલાં કંઈ મંથન? આ જ્ઞાન પહેલાં મંથન કર્યું હશે ને? આખા વર્લ્ડની કોઈ ચીજ બાકી નથી રાખી વિચારવાની। વર્લ્ડમાં કોઈ ચીજ એવી નથી કે વિચાર્યા વગર બાકી રાખેલું હોય, તેથી આ જ્ઞાન આવેલું। અહીં તમે બે શબ્દ બોલો ત્યાં સુધીમાં મારે મય પદ આખું ચાલી જાય। એક મિનિટના 5,000 રિવોલ્યુશન ફરે ગમે તેવા શાસ્ત્રોનો સાર 2 મિનિટમાં કાઢી લઉં। પુસ્તકમાં સર્વાંશ ના હોય, સર્વાંશ જ્ઞાની પુરુષ પાસે હોય। શાસ્ત્રો તો ડિરેક્શન બતાવે। આ ભાવમાં ન મળ્યા કો ગુરુ? દાદા, આપના ગુરુ કોણ? ગુરુ તો આ ભાવમાં પ્રત્યક્ષ મળ્યા હોય ને તો એ ગુરુ કહેવાય। પ્રત્યક્ષ કોઈ મળ્યું નથી, એવા સાધુ સંતો મળેલા, પણ ગુરુ કરવા જેવા કોઈ મળેલા નહીં। એમની જોડે સત્સંગ કરેલો, એમની સેવા કરેલી, પણ ગુરુ કરવા જેવા નહીં કોઈ। દરેક ભક્તોનું, જે બધા જ્ઞાનીઓ થઈ ગયેલા એ બધાનું વાંચેલું, પણ રૂબરૂ કોઈ નહીં મળેલા। એટલે એવું છે ને
શ્રીમદ રાજચંદ્રને ગુરુ મનાય નહીં, કારણ કે રૂબરૂ હોય તો ગુરુ મનાય, એટલે એમના પુસ્તકોનો આધાર બહુ સારો હતો. બીજા પુસ્તકોનો આધાર હતો, પણ રાજચંદ્રના પુસ્તકોનો વધારે આધાર હતો. હું તો શ્રીમદ રાજચંદ્રના પુસ્તકો વાંચતો હતો, મહાવીર ભગવાનના શાસ્ત્રો વાંચતો હતો, કૃષ્ણ ભગવાનની ગીતા વાંચતો હતો, વેદાંતના ભાગ વાંચતો હતો, સ્વામિનારાયણનું વાંચતો હતો, મુસ્લિમના હવ વાંચતો હતો. અને આ બધા શું કહેવા માગે છે, બધાનો કહેવાનો આશય શું છે ને હેતુ શું છે એ જાણી લીધેલું. બધાનું સાચું છે, પણ સૌ સૌની કક્ષાએ પોતપોતાની ડિગ્રીમાં સાચું છે. 360 ડિગ્રી હોય તો કોઈ 50 ડિગ્રી સુધી આવેલા છે, કોઈ 80 ડિગ્રી સુધી આવેલા છે, કોઈ 100 ડિગ્રી સુધી આવેલા છે, કોઈ 150 ડિગ્રી સુધી આવેલા છે. સાચું બધાનું છે, પણ 360 ડિગ્રી કોઈની પાસે નથી. ભગવાન મહાવીરની 360 ડિગ્રી હતી. આ અભ્યાસ ક્યાંથી થયો આપને? આ અભ્યાસ તે કેટલાય અવતારનો અભ્યાસ હશે, પણ શરૂઆતમાં જન્મ થયા પછી કેવી રીતનો હતો? જન્મ થયા પછી ક્યાંથી શરૂઆત થઈ? જન્મ થયા પછી આ વૈષ્ણવ ધર્મમાં ફર્યા, સ્વામિનારાયણના ધર્મમાં ફર્યા, બીજા ધર્મોમાં ફર્યા, શિવ ધર્મમાં ફર્યા, પછી શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં ફર્યા, પછી મહાવીર સ્વામીના બધા પુસ્તક વાંચ્યા. આ બધું વાંચ કર્યું. આવી અમારી દશા હતી, પણ ધંધા રોજગાર ચાલુ હતા. સિન્સિયરિટી તો વિતરાગોને જ નિરંતર. દાદા, આપે બીજું એવું કંઈક કરેલું? કશું નહીં, પણ નિરંતર વિતરાગો તરફ સિન્સિયરિટી, કૃષ્ણ ભગવાન તરફ સિન્સિયરિટી. આ સંસારની રુચિ નહોતી, સંસારનો લોભ નામે નહોતો. જ્યારે જન્મ થયો ત્યારથી લોભની મારામાં પ્રકૃતિ જ નહોતી. લોકો બધા ફરવા જાય, અરે કોઈ સાહેબ જેવાનો બગીચો હોય, તે જામફળ હોય, દાડમ હોય, મોસંબીઓ હોય, એવા મોટા મોટા બગીચાઓ હોય, તો આ બધા છોકરાઓ ફરવા જાય તો બધા છોકરા આટલું આટલું બાંધી લાવે. પણ હું કશું એવું બાંધતો કરતો નહીં, એટલે લોભની પ્રકૃતિ જ નહીં. માન એટલું બધું કે મારા જેવો કોઈ દુનિયામાં નથી. માન, બહુ જબરજસ્ત માન. અને એ તો મને એટલું બધું કહ્યું કે હું જ જાણું છું. એ આપને જ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં કેવું હતું? મને સંકિત થશે એવું લાગતું હતું. બાકી બધા પુસ્તકોના સ્ટડીમાંથી ખોળી કાઢ્યું કે સર્વૈયે વસ્તુ શું છે એવું સમજાયેલું બધું. અને તીર્થંકરો વિતરાગો સાચા પુરુષ છે અને વિતરાગોનો મત સાચો છે એ વસી ગયેલું. અનંતકાળનું આરાધન એ, એટલે બધું એ જ હતું. વ્યવહાર બધો જૈન વૈષ્ણવનો ભેગો હતો. અમુક બાબતમાં વૈષ્ણવ વ્યવહાર અને અમુક બાબતમાં જૈન વ્યવહાર હતો. અમે ગરમ પાણી કાયમને માટે પીતા હતા, બિઝનેસ ઉપરે ગરમ પાણી પીતો હતો. તમે એવો જૈન વ્યવહાર ના કર્યો હોય પણ તે આ જ્ઞાન પ્રગટ થયાનું કારણ નથી. એનું કારણ તો બધા બહુ એવિડન્સ ભેગા થયેલા છે. આ તો આવું બને નહીં ને અક્રમ વિજ્ઞાન ઊભું થાય નહીં ને. અક્રમ વિજ્ઞાન 24 તીર્થંકરોનું ભેગું વિજ્ઞાન છે. આ 24 તીર્થંકરોના વખતમાં જે સીઝ્યા નહીં, બુઝ્યા નહીં, તે બધાને બુઝવાનું આ વિજ્ઞાન છે. દિલના સાચાને સાચું મળ્યું. પણ આપને અક્રમ જ્ઞાન કઈ રીતે પ્રગટ થયું? એમ સહજ એની મેળે કે પછી કંઈક ચિંતન કર્યું? એની મેળે, બટ નેચરલ થયું. અમે કશું આવું ચિંતન કરેલું નહીં. અમને તો આટલું બધું હોય ક્યાંથી? અમે તો એવું માનતા હતા કે કંઈક આ બાજુનું ફળ આવે એવું લાગે છે. સાચા દિલના હતા, સાચા દિલથી કરેલું હતું, એટલે એવું કંઈક ફળ આવશે, કંઈક સંકેત જેવું થશે લાગેલું, કંઈક સંકેતનો આભાસ થશે, એનું અજવાળું થશે. તેને બદલે આ આખું અજવાળું થઈ ગયું. મોક્ષે જતા સંસાર નડતો નથી. દાદા, આપે સંન્યાસ કેમ ન લીધો? સંન્યાસ તો એવો ઉદય જ નહોતો. એમ નહોતું કે સંન્યાસ ઉપર મને ચીડ છે એવું નહીં, પણ એવો ઉદય કોઈ જાતનો મને દેખાયેલો નહીં. અને હું એમાં માનવાવાળો હતો કે સંસાર મોક્ષે જતા નડતો ન હોવો જોઈએ. એ માન્યતા મારી દ્રઢ હતી. સંસાર નડતો નથી,
અજ્ઞાન નડે છે. હા, ભગવાનને આ ત્યાગ માર્ગનો ઉપદેશ કરવો પડે છે. એ સામાન્ય ભાવે કરવો પડ્યો છે, એ કંઈ વિશેષ ભાવે નથી કર્યો. વિશેષ ભાવ તો એવો છે કે સંસાર નડે એવો નથી, એવું અમે ગેરંટીપૂર્વક કહીએ છીએ. કઈ જગત પુણ્યાએ જ્ઞાન પ્રાગટ્ય આ? દાદા, આ અક્રમ જ્ઞાન કેટલા અવતારનું સર્વૈયું છે? અક્રમ જ્ઞાન જે પ્રગટ થયું છે તે ઘણા અવતારનું સર્વૈયું, બધું ભેગું થઈ એની મેળે કુદરતી જ આ પ્રગટ થઈ ગયું છે. આ તમને બટ નેચરલ થયું, પણ એ કેવી રીતે? આ કેવી રીતે એટલે કે એના સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થવાથી થયું. આ લોકોને સમજાવવા માટે મારે બટ નેચરલ કહેવું પડ્યું. બાકી આમ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ બધા મળી આવ્યા, તે પ્રગટ થઈ ગયું. કયા એવિડન્સો મળ્યા? બધા બહુ જાતના એવિડન્સો મળ્યા ને. આખા જગતનું કલ્યાણ થવાનું હશે તે કાળ પાક્યો હશે ને. બને તેથી કંઈ નિમિત્ત તો જોઈએ ને. અંબાલાલ મૂળજી ભાઈ મહી દાદા ભગવાન, અંબાલાલ મૂળજી ભાઈ મહી દાદા ભગવાન, સાવર જંગમ ફરતું ફરતું તીર્થ છું, સાવર જંગમ ફરતું ફરતું તીર્થ છું, કેવળ આત્મ પ્રગટ સૂક્ષ્મતમ વિરાટ સિદ્ધ, કેવળ આત્મા પ્રગટ સૂક્ષ્મતમ વિરાટ સિદ્ધ, મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ કેવળ જ્ઞાન છું, મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ કેવળ જ્ઞાન છું, એક સમય પૂજવાથી ચિત્ત શુદ્ધિ નિશ્ચિત, એક સમય પૂજવાથી ચિત્ત શુદ્ધિ નિશ્ચિત, મૂર્તામૂર્ત ઉપાદાન લક્ષ્મણ રેખ છું, મૂર્તામૂર્ત ઉપાદાન લક્ષ્મણ રેખ છું. જ્ઞાન થયા પહેલાની એ દશા. જ્ઞાનામ ક્ષેપકવંત કહેવાય એને. આત્મ સંબંધી વિચારણાની ધારા જ ના તૂટે એ ધારા મારે હતી, તે દશા હતી. હા, દિવસોના દિવસો સુધી એની એ જ ચીજ ચાલુ, ધારા તૂટે જ નહીં. મેં શાસ્ત્રમાં જોયેલું કે ભાઈ આ દશા કઈ, ત્યારે સમજાયેલું કે આ તો જ્ઞાનામ ક્ષેપકવંત દશા વર્તે છે. આપને કોની આરાધના? લોકો દાદાના દર્શન કરવા આવે છે, પણ દાદા કોની સેવા પૂજા કરે છે? એમના આરાધ્ય દેવ કોણ છે? મહી ભગવાન પ્રગટ થયા છે, એમની પૂજા કરું છું. હું ને દાદા ભગવાન નહીં એક રે. દાદા, તો આપ ભગવાન કેવી રીતે કેવડાવો છો? હું પોતે ભગવાન નથી, ભગવાનને દાદા ભગવાનને તો હું નમસ્કાર કરું છું. હું પોતે 356 ડિગ્રી ઉપર છું અને દાદા ભગવાન 360 ડિગ્રીએ છે, તે મારે 4 ડિગ્રી ઓછી છે, એટલે હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. એ શા માટે? કારણ કે મારે તો 4 ડિગ્રી પૂરી કરવી છે. મારે પૂરી તો કરવી પડશે ને. 4 ડિગ્રી અધૂરી રહી, નાપાસ થયો, પણ ફરી પાસ તો થયા વગર છૂટકો છે? આપને ભગવાન થવાનો મોહ ખરો? મને તો ભગવાન થવું એ તો બહુ બોજારૂપ લાગે. હું તો લઘુત્તમ પુરુષ છું. આ વર્લ્ડમાં કોઈ મારાથી લઘુ નથી એવો લઘુત્તમ પુરુષ છું, એટલે ભગવાન થવાનું મને બોજારૂપ લાગે, ઉલટી શરમ લાગે છે. ભગવાન થવું ના હોય તો પછી આ 4 ડિગ્રી પૂરી કરવાનો પુરુષાર્થ શા માટે કરવાનો? એ તો મારે મોક્ષે જવા માટે. મારે ભગવાન થઈને શું કાઢવાનું? ભગવાન તો ભગવત ગુણો ધરાવતા હોય એ બધાએ ભગવાન થાય. ભગવાન એ વિશેષણ છે. ગમે તે માણસ એને માટે તૈયાર થાય ને, લોક એને ભગવાન કહે જ.